ઉલપાડમાં ગ્રામ સ્તરે ઉભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટર બન્યા શોભાના કાંઠ્યા સમાન. મુખ્ય સેન્ટર પર જોવા મળ્યા તાળા. આરોગ્યની જરૂરી સુવિધાનો પણ સામે આવ્યો અભાવ. પોલીસે કોરોના જાગૃતિ માટે તૈયાર કર્યું ગીત. પીએસઆઈએ ટૂંકું ગીત તૈયાર કર્યું. લોકડાઉન અને કોરોના અંગેના નિયમોનો સંદેશ પાઠવ્યો. સોશિયલ મીડિયા પર મૂક્યું ગીત. અઘોષિત લોકડાઉનને લઈને સુરતમાં નાના વેપારીઓમાં રોષ. છેલ્લા 15 દિવસથી દુકાનો બંધ હોવાથી આર્થિક સમસ્યા સર્જાય. વરાછા વિસ્તારમાં વેપારીઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. યુનિવર્સિટીની તમામ પરીક્ષા ઓનલાઈન લેવાશે, જેમાં 3 લાખ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાશે. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે લીધી નવસારીની મુલાકાત. નવસારીમાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ કરી સમીક્ષા, સાથે જ કાર્યકરોને રક્તદાન કરવા માટે આગળ આવવા કરી અપીલ. વડોદરાના મેયરનું નિવેદન. રસી લેવા માંગતા લોકોનું એડવાન્સમાં થશે સ્લોટ બુકિંગ. 18 કેન્દ્ર પર રોજ 140 લોકોને અપાશે રસી. 18 થી 45 વર્ષની વયના લોકોની મુશ્કેલી દૂર કરવા લેવાયું પગલું. સાંજે 5:30 થી 6 વચ્ચે સ્લોટ બુકિંગ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના રસીકરણ અંગે જાગૃતિ વધારવા ગીત લોન્ચ કર્યું. સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા સમારોહમાં રાજકીય નેતા તેમજ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓની હાજરીમાં ગીત લોન્ચ કરાયું. કાર્યક્રમમાં એસએસજી હોસ્પિટલને મેયર ફંડમાંથી જરૂરી મેડિકલ કીટ ફાળવાય તથા એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ. વડોદરાના વેપારીઓની આંશિક લોકડાઉન હટાવવાની માંગ. વેપારીઓએ પૂર્ણ લોકડાઉનની કરી હતી માંગ, પણ સરકારે આંશિક લોકડાઉન લગાવ્યું. 18 મે બાદ લોકડાઉન હટાવવા કે સંપૂર્ણ લોકડાઉન લાદવાની માંગ. સંક્રમણ નથી ઘટ્યું, પણ વેપારીઓ પાયમાલ થઈ ગયા હોવાનો દાવો. વડોદરાના વાડી પાણી ગેટ વિસ્તારમાં કેટલીક દુકાનો ખુલી. દુકાનો ખુલતા પોલીસની કાર્યવાહી. પોલીસ સ્ટાફ બાઇક પર પેટ્રોલિંગ કરવા નીકળ્યો. દુકાનો ખુલ્લી રાખનારા સમયે જાહેરનામા ભંગની જોગવાઈ મુજબ કાર્યવાહી. વડોદરામાં પોલીસની ફ્લેગ માર્ચ. ઈદ અને પરશુરામ જયંતિના પર્વને લઈને કરાયો ફ્લેગ માર્ચ. સયાજીગંજ ફતેગંજ છાણી વિસ્તારમાં કરાયો ફ્લેગ માર્ચ. એસીપી સહિતના પોલીસ અધિકારી અને સ્ટાફ જોડાયો. ભરૂચમાં કોરોનાના મૃતકો ઘટ્યા. ગુરુવારે સાંજ સુધીમાં 15 મૃતદેહના થયા અંતિમ સંસ્કાર. 5 મેએ સૌથી વધુ 62 મોત નોંધાયા. રાજકોટમાં મ્યુકર માઇકોસિસના રોગને લઈને કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે હાલ 500 બેડની વ્યવસ્થા છે. જરૂર પડશે તો બીજા બેડ વધારીશું. રોજના 50 જેટલા કેસ મ્યુકર માઇકોસિસના નોંધાયેલા હોવાનું તેમણે કહ્યું. ગોંડલમાં અનીડા ભાલોડી ગામે પૂરતા પ્રમાણમાં વેક્સિન ન મળતા લોકોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન. ગામના 350 લોકોને વેક્સિન આપવાનું બાકી છે, જેની સામે માત્ર 30 ડોઝ આપવામાં આવતા હોવાનો સરપંચનો દાવો. જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ફરિયાદ. કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 1 અઠવાડિયાથી નબળી ગુણવત્તાના હેન્ડ ગ્લોવ્સ અપાતા હોવાની ફરિયાદ. સતત રજૂઆત થતાં સમસ્યાનું નિરાકરણ હજુ ન આવ્યું હોવાનો દાવો. વિરોધ પક્ષના નેતાએ કચ્છની 2 મુખ્ય સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત. દર્દીઓને હાલાકી અને ફરિયાદ અંગે કરી સમીક્ષા. ભાવનગરમાં આંશિક લોકડાઉનને કારણે વેપારીઓની ધીરજ ખૂટી. 18 મે સુધીમાં આંશિક લોકડાઉન પૂર્ણ ન થાય તો 19 મેથી વેપારીઓ કરશે સવિનય કાનૂન ભંગ. છેલ્લા 1.5 વર્ષથી આર્થિક સમસ્યાનો સામનો કરતા વેપારીઓના સમર્થનમાં આવ્યું ચેમ્બર ઓફ કોમર્સ. બનાસકાંઠાના પાલનપુરમાં તંત્રના અધિકારીઓ સાથે વેપારીઓ કરી બેઠક. 2 દિવસમાં બજાર ખોલવા વેપારીઓની માંગ. સાબરકાંઠામાં હિંમતનગર શહેરના વેપારી મંડળ દ્વારા કલેક્ટરને અપાવું આવેદનપત્ર. બજાર ખોલવા વેપારી મંડળે માગી મંજૂરી. હિંમતનગરમાં સૌથી વધુ કેસ હોવા છતાં વેપારીઓને દુકાન ખોલવાની ઉતાવળ. પેટલાદના મેહડાવ ગામે લોકડાઉન. 8 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લદાયું. બપોરે 2 બાદ ગામમાં રહેશે સંપૂર્ણ લોકડાઉન. સવારે 8 થી 2 સુધી બજારો ચાલુ રહેશે. ગામમાં હજુ સુધી આવ્યા છે 50 જેટલા કેસ. હાલ 20 કેસ એક્ટિવ હોવાથી લોકડાઉન લદાયું. દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવે છે કોરોના વોરિયર્સ. છેલ્લા 14 માસથી કોરોના વોર્ડમાં સેવા આપતી નર્સ થાક્યા વગર સતત કામ કરી રહી છે. કોરોનાના દર્દીઓમાં આત્મવિશ્વાસ જગાવે છે નર્સ.
વડિયામાં આઇસોલેશન વોર્ડ બનાવાયો. ગ્રામ પંચાયતે લોહાણા મહાજનવાડીમાં બનાવ્યો વોર્ડ. વોર્ડમાં 25 બેડની વ્યવસ્થા. ડીડીઓ તેજસ વર્માએ લીધી મુલાકાત. દર્દીઓને દાખલ થવાની કરાઈ અપીલ. અમરેલીના નર્સિંગ કોવિડ સેન્ટરમાં અનોખો પ્રયત્ન. દર્દીઓને તણાવમુક્ત કરવા માટે કરાયો પ્રયત્ન. હનુમાન ચાલીસા, ભજન અને ગીત દ્વારા દર્દીઓને તણાવમુક્ત કરવાનો પ્રયત્ન. બોટાદની આરાધના કોવિડ હોસ્પિટલમાં કર્મચારીઓએ કર્યા ગરબા. દર્દીઓને હિંમત અને જુસ્સો આપવા નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓ ગરબે ઘૂમ્યા. કોરોનાના દર્દીઓ સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી. અમદાવાદના દંપતીએ લગ્નની 44મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી. સોલા સિવિલમાં કોરોના દર્દીઓને જમાડી એનિવર્સરી ઉજવી. બુદ્ધિસાગર શુક્લ અને ઉષાબેન શુક્લે ઉજવણી કરી. અમદાવાદમાં લઘુમતી સમાજમાં વેક્સિનેશન બાબતે જાગૃતિ લાવવાનો થયો પ્રયત્ન. જુહાપુરાના કોર્પોરેટર સહિત સંસ્થાના કાર્યકર્તાઓએ લોકોને ગેરસમજ કરી દીધું. પાથરાના કોવિડ સેન્ટર માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું દાન. પૂર્વ ધારાસભ્ય દિનુ મામા અને જશોદાબા ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ. 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું દાન. નવસારી શહેરના યુવાનો સિવિલ હોસ્પિટલમાં દાખલ. ગરીબ દર્દીઓની બારે આવ્યા. પ્લાઝમાની જરૂર હોય તેમના માટે પ્લાઝમા શોધવું. મૃતદેહને સ્મશાને પહોંચાડવા. સગાઓને રહેવાની સગવડ કરવી અને દર્દીઓનું કાઉન્સેલિંગ કરવા સહિતની કરી રહ્યા છે સેવા. નવસારીમાં કોરોના કાળમાં ધાર્મિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી. બીએપીએસ અને અન્ય સંસ્થાઓ દ્વારા કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા. 8 મશીન નમો કોવિડ સેન્ટરને અપાયા.